વડાપ્રધાનના હોદ્દેદારોની બેઠકનો દોર શરૂ થયો છે. ગુજરાતના સહપ્રભારી સુધીર ગુપ્તાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું. આગામી ચૂંટણીમાં સંગઠનની કામગીરી અંગે ચર્ચા કરવાનું આયોજન કરાયું. સંગઠનના હોદ્દેદારોને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી સ્પેશિયલ ટાસ્ક આપવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. તો સહપ્રભારી સુધીર ગુપ્તાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વધુ વાતચીત કરીશું સમતા જતીન ફોનલાઈન પર જોડાયા છે. જતીન, કમલમમાં ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે, શું અપડેટ છે? ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, તેને લઈ ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા જે છે તે ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેઓએ કમલમ ખાતે બેઠકનું આયોજન જે છે તે કર્યું છે. બેઠકની અંદર સંગઠનના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે. બેઠકની અંદર આગામી ચૂંટણી પહેલા કયા પ્રકારની કામગીરી કરવી તેની બેઠક શરૂ કરવામાં આવી છે. આભાર જતીન માહિતી આપવા માટે. તો ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓના ધમધમાટ વચ્ચે સૌથી મોટા સમાચાર આવ્યા. આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે અને આગામી 11 કે 12 ડિસેમ્બર નવી સરકાર શપથ લેશે તેમ પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે 3-5 નવેમ્બરની વચ્ચે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 3-4 દિવસની હશે. નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલા વિધાનસભા ઉમેદવારોના નામ ઉપર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા હાથ ધરાશે. પ્રદેશ પાર્લામેન્ટરીમાં નક્કી કરાયેલા નામો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકાશે, જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સ્ક્રીનિંગ કમિટીના સભ્યો સાથે બેઠક કરશે, જેને લઈ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા દિલ્હી પહોંચ્યા. બેઠકમાં વિધાનસભાના ઉમેદવારના નામોને આખરી ઓપ અપાઈ શકે છે. પુના કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલના વિરોધના પોસ્ટર લાગ્યા. ખોડલા ગામે ધારાસભ્ય મહેશ પટેલ માટે પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા. ધારાસભ્ય 5 વર્ષમાં મતવિસ્તારમાં દેખાયા ન હોવાથી વિરોધના પોસ્ટર લાગેલા છે. ધારાસભ્ય લેવા પટેલ વિરોધી હોવાનો પણ પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો. ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યના વિરોધથી રાજકીય ગરમાવો આવ્યો છે. સાવરકુંડલાના નેસડી રોડમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી, જેમાં કેન્દ્રીય આગેવાન મુકુલ વાસનિક, પૂર્વ વિપક્ષ નેતા પરેશ તાનાણી, અમરીશ દેર, વીરજીભાઈ ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ હાજર રહ્યા. કોંગ્રેસના નેતાઓ બુલેટ પર સવાર થઈ પરિવર્તન સંકલ્પ યાત્રા રેલીમાં જોડાયા. તો રાજુલાના ધારાસભ્ય અમરીશ દેરે યાત્રામાં પૈસા ઉડાડ્યા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ યાત્રામાં જોડાયા હતા.